જામનગર જિલ્લા પંચાયતમાંથી છેલ્લા ઘણા વર્ષના દસ્તાવેજો ગુમ થઈ જતા ખળભળાટ થયો છે. અંદાજે 2000 ફાઇલ ગાયબ થઈ જતા આ પ્રકરણ પાછળ કોણ જવાબદાર છે એ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક વિભાગમાં LED લાઇટોનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કરોડોના કહેવાતા આ કૌભાંડ પર પડદો પાડી દેવા માટે જ ફાઇલો ચોરવામાં આવી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સૂત્રોની માહિતી અને અંતરંગ વર્તુળોના કથન મુજબ રાત્રિના અંધકારમાં ટ્રેક્ટર ભરીને ફાઇલો લઈ જવાય છે. સરકારી કચેરીમાં CCTV તથા ચોકીદાર સહિતની સુરક્ષા વ્યવસ્થા છતાં આવું થવું એક સરકારી લૂંટ સમાન કહી શકાય, જેમાં ઘણાની મિલીભગત હોઈ શકે. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદની તજવીજ થઈ રહી હોવાની માહિતી છે, ત્યારે આ કાર્યવાહીમાં વિલંબ પાછળ રાજકીય દબાણો પણ કાર્ય કરતા હોવાની પણ ચર્ચા છે. જામનગરમાં જીજી હોસ્પિટલ સામે આવેલ દુકાનોની લીઝ પૂરી થઈ ગઈ હોવા છતાં દુકાનો ધમધમતી હોવાનું પ્રકરણ ફરી ગરમાયું છે. અદાલત સુધી પહોંચેલા આ પ્રકરણમાં તંત્ર અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ગુપ્ત સમજૂતીઓ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિનભાઈ માડમે કમિશનરને લેખિત રજૂઆત કરી દુકાનની લીઝ સંબંધિત હકીકતો સાર્વજનિક કરવા તથા નિયમભંગ થયો હોય તો કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ પાડી તેની જગ્યાએ નવી ઇમારત બનાવવાનો પ્રોજેક્ટ ઘણા સમયથી પાઇપલાઇનમાં હતો. આખરે આ માટે 50 કરોડ ફાળવવાની વહીવટી મંજૂરી મળતા નેતાઓ તથા પ્રતિનિધિઓ દ્વારા થયેલા પ્રયાસો સફળ થયા છે. જામનગરના એક ટ્રસ્ટ દ્વારા હરિદ્વારના એક આશ્રમમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોના આર્થિક વહીવટમાં ગોટાળો પ્રકાશમાં આવ્યો છે. આશ્રમને ચૂકવવાનું ભાડું બાકી રાખી આયોજકો રફુચક્કર થઈ ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે, જેને પગલે આશ્રમના સત્તાધીશોએ કથાકાર તથા તેમના રસોયા સહિતની ટીમને આશ્રમમાંથી જવા દેવામાં ન આવતા તેઓ આશ્રમમાં કેદ હોય એવી સ્થિતિ ઉદ્ભવતા ઉહાપોહ મચી ગયો છે. આ પ્રકરણમાં સોશિયલ મીડિયામાં પણ વિવિધ વિડીયો ઓડિયો ફરી રહ્યા છે. ફસાયેલા લોકો દ્વારા જામનગર સહિત રાજ્યભરના બ્રહ્મ સમાજના આગેવાનો તથા નેતાઓ સાથે સંપર્ક સાધી રજૂઆતો કરવામાં આવી હોવાની માહિતી છે. આ સમગ્ર પ્રકરણમાં છોટીકાશી અને હરિદ્વાર હાઈ વોલ્ટેજ બની ગયું છે.